नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण 6 में विषय गणित एम चैप्टर नंबर 3 संख्या साथ रमत जेमा चोपड़ी अंदर मित्रों स्वाध्याय 3.5 में जे तमारे पुस्तक में पेज नंबर 61 और 62 पर आवेलो छे। जेमा मित्रों आप प्रश्न नंबर 7 जोईए। आज प्रश्न नंबर 6 सुधी आप गया भाग में करी चूक्या, भणी चूक्या। चलो आग जोईए प्रश्न नंबर 7। जैसे सूचना वाँची मित्रों शू कहे कि त्रण क्रमिक संख्याओं अवयव मित्रों त्रण क्रमिक संख्याओ लेवानी छे अने एना अवयवी हमेशा 6 थी विभाज्य होय छे। एक विधान आपेलू छे मित्रों, तमने शू कहे छे फरी वाँचू कि त्रण क्रमिक संख्याओं अवयवी ए हमेशा 6 थी विभाज्य होय। आ विधान ने आपणे उदाहरण द्वारा स्पष्ट करवानो छे। तो मित्रों आपणे स्पष्ट करीए तेमां पहेलुं उदाहरण लईए। मित्रों उदाहरण शुं लेवानुं छे तो के त्रण क्रमिक संख्याओ आपणे पहेला लेवानी छे। करीए आपणे त्रण क्रमिक संख्याओ। मित्रों तमे जाणो छो कि क्रमिक संख्याओ कोने कहेवाय। कोई एक संख्या आपी छे एमां एक उमेरता जे बीजी संख्या मळे, बीजामां एक उमेरता त्रीजी संख्या मळे, आमां एक उमेरता चौथी संख्या मळे, एक उमेरता पांच, एक उमेरता छ। तो मित्रों आ क्रमिक संख्याओ कहेवाय। जो मित्रों मे थी शरूआत करूं तो मे थी क्रमिक संख्या तो बे पछी त्रण पछी चार पछी पांच एवी रीते। मित्रों जो कोई बे की संख्या आपणे लईए छीए એટલે કે બે ચાર છ આઠ દસ ડેશ 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 મિત્રો એમ કીધું હોય કે આની અંદર બે થી ક્રમિક સંખ્યાઓ તો મિત્રો બે થી શરૂ થાય બે ચાર છ આઠ દસ એ બે થી ક્રમિક સંખ્યાઓ કહેવાય। તો આ રીતે આપણે ક્રમિક સંખ્યાઓ લેવાની છે। તો અહીંયા મિત્રો બે થી કે એક એવું કીધું નથી, ડાયરેક્ટ કીધું છે કે ક્રમિક સંખ્યાઓ એટલે આપણે ક્રમિક સંખ્યાઓ કોઈ બી ત્રણ લઈ લો, ચાહે એક બે ત્રણ હોય, ક્યાં તો બે ત્રણ ચાર હોય, ચાર પાંચ છ હોય, ચાલો સંખ્યાઓ લઈ લઉં છું ત્રણ ચાર અને પાંચ લઈએ। શું કીધું છે મિત્રો કે એ સંખ્યાઓના અવયવી હંમેશા 6 થી વિભાજ્ય હોય એવું આપણે સાબિત કરવાનું છે। મિત્રો ત્રણ સંખ્યા છે, ત્રણ ચાર અને પાંચ એ ક્રમિક સંખ્યાઓ છે। હવે આ સંખ્યાઓ જે છે એના મારે અવયવી લેવાના છે। મિત્રો અવયવી મતલબ કે આપેલી સંખ્યા વડે જે સંખ્યાઓને ભાગી શકાય એ બધી જ સંખ્યાઓ આપેલી સંખ્યાના અવયવ કહેવાય, બરાબર। જેમ કે ત્રણના અવયવ કેવા હોય, ત્રણના અવયવી મિત્રો તો શું બનશે, ત્રણ એકા ત્રણ, ત્રણ દૂ છ, ત્રણ તરી નવ, ત્રણ ચોક પાંચ ડેશ ડેશ ડેશ, એવી રીતે ચારના અવયવી મિત્રો તો શું થશે, ચાર આઠ બાર સોળ ડેશ ડેશ ડેશ। ચલો પાંચના અવયવી લેવા હોય તો કે પાંચના અવયવી બરાબર પાંચ પછી દસ પંદર વીસ ડેશ ડેશ ડેશ। તો મિત્રો દરેકની અંદર તમે જોશો તો કે આપેલી સંખ્યાનો સૌથી નાનામાં નાનો અવયવી એ એ સંખ્યા પોતે છે। તો મિત્રો દરેક સંખ્યાનો આપણે પહેલે સંખ્યાનો જે પહેલો અવયવી છે એ લઈ લઈએ, બરાબર। તો મિત્રો એનો પહેલો અવયવી લઈએ તો આપણે શું કરવાના કે એની એક સંખ્યાઓ મળવાની છે। તો કરવાનું શું કે આપેલ ત્રણ સંખ્યાઓનો ગુણાકાર, સંખ્યાઓનો ગુણાકાર, ચલો ગુણાકાર કેટલો મળશે, ત્રણ ગુણ્યા ચાર ગુણ્યા પાંચ। મિત્રો ગુણાકાર એટલા માટે કરે છે કે આ ગુણાકાર કર્યા પછી જે સંખ્યા મળશે તે છ વડે ભગાતી હશે એવું આપણે સાબિત કરવાનું છે। ત્રણ છ બાર, બાર ગુણ્યા પાંચ અને બાર પંચા થશે સાઠ, એને કહે કે સાઠનો શું કીધું છે સંખ્યાઓના અવયવી। હવે આપણને સાઠ મળ્યો અને સાઠનો પ્રથમ
9 અને 10 લઈએ. શું કરીએ મિત્રો, 3 નો ગુણાકાર કરી પછી એનો અવયવી લઈએ. ચલો તો આ સંખ્યાઓનો ગુણાકાર. તો ગુણાકાર બરાબર 8 ગુણ્યા 9 ગુણ્યા 10. ચલો મિત્રો, 8 નવા તો કે 32, 32 દાન 720 બરાબર. મિત્રો હવે આપણને જે સંખ્યા મળી તો કે 720 નો અવયવી. શું કીધું છે? અવયવી. પણ આપણે પ્રથમ અવયવી લઈએ મિત્રો તો પાછળની 32 સંખ્યાઓ એ પણ 6 વડે વિભાજ્ય હોય. જેમ કે 60 છે, આપણને શું મળ્યા? 60 મળ્યા. 60 ના અવયવી લઈએ. જો 60 ના અવયવી તો પહેલે તો 60 પોતે, પછી મિત્રો 120, પછી 180, પછી 240. તો આ રીતે થશે કે નહીં? 60 એકા 60, 60 દુ 120, 60 તરી 180, 60 ચોક 240, 60 પંચા 360. થાય કે નહીં મિત્રો? તો જો આ 32 સંખ્યાઓ 6 વડે ભાગી શકાશે. ભાગી શકાશે કે નહીં? તે પહેલીને સાબિત કરી દઈએ કે 6 વડે ભગાય તેના દરેક અવયવી 6 વડે ભગાશે. હા, તો અહીંયા પણ આપણે એ જ કરવાનું છે કે 720 મળ્યા. ચેક કરી લઈએ કે 720 નો પ્રથમ અવયવી 6 વડે ભગાય તેના બાકીના બધા જ અવયવી 6 વડે ભગાશે. તો 720 નો પ્રથમ અવયવી શું થાય મિત્રો? તો પ્રથમ અવયવી બરાબર 720. તો માટે 720 ભાગ્યા 6. મિત્રો 720 નો 6 વડે આપણે ભાગીએ એટલે 720 ભાગ્યા 6. ચલો મિત્રો, 6 એકા 6, 7 માંથી 6 જાય તો 1, 2 ને આપણે નીચે ઉતારીએ પછી 6 2 12 0 0. આ છે 0 નીચે ઉતારીએ તો આપણે ઉપર પણ મૂકી પડે. જવાબ શું આવ્યો? 120. મતલબ આને 6 વડે ભાગી શક્યા. તો આ 720 ના બધા જ અવયવીને હંમેશા 6 વડે ભાગી શકાય. તો અહીંયા આપણે જે વિધાન હતું એ વિધાન આપણે ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કર્યું. બરાબર મિત્રો, ચલો આગળ જોઈએ પ્રશ્ન નંબર 8. એની આપણે સૂચના વાંચીએ મિત્રો. શું કહે છે? કે કોઈ પણ બે ક્રમિક વિષમ સંખ્યાઓ. મિત્રો આપણે એકી અને બેકી સંખ્યા ભણી ચૂક્યા, એકી અને બેકી સંખ્યા. તો જ્યાં એકી સંખ્યા છે ને એનું બીજું નામ પણ છે. એકી સંખ્યાને મિત્રો વિષમ કહેવાય છે અને બેકી સંખ્યાને સમ કહેવાય છે. બરાબર. યુગ્મ અને અયુગ્મ સંખ્યાઓ પણ કહેવાય. આને અયુગ્મ પણ કહેવાય છે અને આને યુગ્મ પણ કહેવાય છે. તો આવા અલગ અલગ નામો છે મિત્રો. તો યાદ રાખવાના એકી સંખ્યાને વિષમ અને અયુગ્મ એટલે આ ત્રણમાંથી કોઈ પણ નામ આવે તો એકી સંખ્યા સમજવી, અને અહીંયા સમ અને યુગ્મ આમાંથી કોઈ પણ નામ આવે તો એને બેકી સંખ્યા સમજવી. તો ચલો શું કહે છે જોઈએ. કે કોઈ પણ બે ક્રમિક વિષમ એટલે કે એકી સંખ્યાઓનો સરવાળો 4થી વિભાજ્ય છે. કેટલાક ઉદાહરણ આપીને વિધાનને આપણે સ્પષ્ટ કરવાનું છે. શું કહે છે વિધાન સમજીએ. કે કોઈ પણ બે ક્રમિક સંખ્યાઓ લેવાની છે, પણ કેવી? તો કે વિષમ સંખ્યાઓ. તો મિત્રો પહેલા આપણે વિષમ એટલે એકી સંખ્યાઓ, તો એકી સંખ્યાઓ ક્યાંથી શરૂ થાય? તો કે 3, 5, 7, 9, 11, 13, 15. બરાબર ને મિત્રો? એક એક કીધી છે અવિભાજ્યને, એટલે 3, 5, 7, 9, 10, 10, 10. મિત્રો ક્રમિક લઈએ પણ કેટલી? બે ક્રમિક. તો મિત્રો બે ક્રમિક લેવી હોય તો હું 3, 5 પણ લઈ શકું, 5 અને 7 પણ લઈ શકું, 9 અને 11 પણ લઈ શકું, 13 અને 15 પણ લઈ શકું, 1 અને 3 પણ લઈ શકું. બરાબર. પણ ક્રમિક લેવાની. તો આપણે કોઈ પણ બે સંખ્યાઓ લઈએ તો શું કરશું મિત્રો? કે ચલો આપણે પહેલું ઉદાહરણ લઈએ.
विषम संख्याओ कोई भी मित्रों लई लेशो कि पांच अने सात लईए, पांच अने सात लईए। शुं करवानुं छे के क्रमिक संख्याओ सरवाळो, तो हवे आ संख्याओनो सरवाळो करीए तो आ संख्याओनो सरवाळो। चलो सरवाळो बराबर तो के पांच वत्ता सात, पांच ने सात केटला थाय मित्रो? तो केटला थशे? बार। तो अहीं लखू बार। जो शुं कहे छे के सरवाळो चारथी विभाज्य छे, तो करीए के बार भाग्या चार मळे छे। बार भाग्या चार केटला थाय मित्रो? तो के त्रण। तो अहीं जे सरवाळो छे चार वडे विभाज्य थाय छे। Thank you.